નમસ્કાર, મંડે મોર્નિંગ વિથ માણિક આપનું સ્વાગત છે. હું છું બીના મજીઠિયા. આપણે ઘણી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ એવું આપણે વારંવાર સાંભળતા હોઈએ છે, પણ આ ત્યાગથી એક વાત આવે છે કે એવો કયો ત્યાગ કરવો કે જેમાં બધું જ આવી જાય. તો જે ખોટો ભય છે, ડર છે, એને આપણે અંદરથી કાઢી નાખવો જોઈએ. તો એક સાચું સાહસ, ખોટા અડવિતરા નહીં, સાચું સાહસ આપણી અંદર ઉત્પન્ન થાય. તો આવી બીકને દૂર કરવા માટે રઈસ મણિયારની એક રચના મને યાદ આવે છે. એકલા પડી જવાની બીક શું, એકલા પડી જવાની બીક શું, જાતને જડી જવાની બીક શું. શીશ હાથમાં લઈને જે ફરે, શીશ હાથમાં લઈને જે ફરે, એને પાઘડી જવાની બીક શું. તું કમળની પાંદડી બની રહે, તું કમળની પાંદડી બની રહે, જડ જરા અડી જવાની બીક શું. આંખમાં એ આવવાની શું શરમ, આંખમાં એ આવવાની શું શરમ, આંખથી દડી જવાની બીક શું. ચાલવું સતત ધરાર ચાલવું, ચાલવું સતત ધરાર ચાલવું, ચાલતા પડી જવાની બીક શું. પાંજરાઓ વિશ્વભરના જાણે છે, પિંજરાઓ વિશ્વભરના જાણે છે, પાંખ ફડફડી જવાની બીક શું. એકને તૂટી જવાનો ડર નથી, એકને તૂટી જવાનો ડર નથી, શૂન્યને સડી જવાની બીક શું. સાત સાગરોને તાકતા રહીશ, સાત સાગરોને તાકતા રહીશ, એક નાવડી જવાની બીક શું. આવી બીક છે એ આપણી અંદરથી કાઢી નાખીએ, બીકનો ત્યાગ કરીએ તો અંદર કંઈક ભરાશે, અને શું ભરાય છે એને આપણે અનુભવીએ, નિરખીએ. આભાર.